દેશની અઠ્યોતેર કંપનીઓને પછાડી ભરૂચની ગ્રાસીમ સેલ્યુલોસિક ડિવિઝને રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત એવોર્ડ ફોર ઇન આઈઆઈન્ટ મેનેજમેન્ટ જીત્યો છે ભરૂચ જિલ્લાના બિલાદ ખાતે આવેલ આદિત્ય બિરલા જૂથની ગ્રાસિમ સેલ્યુલોસિસ ડિવિઝને રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત સી આઈ આઈટીસી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ જીત્યો છે નવી દિલ્હીમાં સત્તરમાં સીઆઈઆઈઆઈટીસી સસ્ટેનેબિલિટી એવોર્ડ સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વિલાયત યુનિટ હેડ આશીષ ગર્ગ અને હેડ ટેકનિકલ સર્વિસીસ એમએસ શૈલી ગર્ગને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો આ ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે વિલાયટ ટીમને અભિનંદન આપતા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એચ કે અગ્રવાલે જણાવ્યું કે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અમારી ટીમો દ્વારા ખાસ કરીને સસ્ટેનેબિલિટી ક્ષેત્રમાં કરવામાં આવેલી સખત મહેનતનું પરિણામ છે તેમણે ઉમેર્યું હતું કે સસ્ટેનેબિલિટી મુખ્ય છે ગ્રાસિમના પલ્પ અને ફાઇબરના વ્યવસાયમાં અને અમારી કાર્યક્ષમ ઉત્પાદન પ્રક્રિયા દ્વારા અમે પાણીની રિસાયકલિંગ ક્ષમતામાં વધારો ઉત્સર્જનમાં ઘટાડો રિસાયકલિંગ થકી પુનઃ કેમિકલ પ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ખાસ કરીને પાણી મુખ્ય કુદરતી સંસાધનનો મહત્તમ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવાના કારણે બિલા સેલ્યુલોઝ વિશ્વ સ્તરે નિર્ધારિત ધારાધોરણો કરતા આગળ નીકળ્યું છે અને એક નવો વિશ્વ બેન્ચ માર્ક બનાવ્યું છે આશિષ ગર્ગ યુનિટ હેડ ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝન જણાવ્યું કે સસ્ટેનેબલ બિઝનેસમાં ઉત્કૃષ્ટ નીતિઓ પ્રથાઓ અને પરિણામો હાંસલ કરવા માટે પ્રાપ્ત એવોર્ડ જીતવા મેનેજમેન્ટ અને ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝનના પ્રત્યેક કર્મચારી અભિનંદનના હકદાર છે તેમણે ઉમેર્યું કે ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝન મિશન લાઈફ ચળવળ માટે પ્રતિબદ્ધ છે અને પર્યાવરણીય શ્રેષ્ઠતા અને હાંસલ કરવા સતત કાર્યશીલ રહેશે આ વર્ષે દેશમાંથી કુલ ઓગણસી ઔદ્યોગિક ગૃહોએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે અરજી કરી હતી